राष्ट्रीय आयुष मिशन अंतर्गत सरकारी आयुर्वेदिक हॉस्पिटल खाते डायाबिटीज निवारण केम्पनु आयोजन करवामां आव्युं हतुं, जेमां बोडी संख्यामां दर्दीओए लाभ लीधो हतो। ભુજ ખાતે દર મહિનાના પહેલા બુધવારે ડાયાબિટીસના રોગ માટે નિદાન, સારવાર અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં નિઃશુલ્ક સુગર ચેકઅપ, ડાયાબિટીસની મફત આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ, દર્દીઓ માટે રોજિંદા જીવનની પદ્ધતિ, આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। ડાયાબિટીસને યોગ દ્વારા કઈ રીતે નિયંત્રણમાં લઈ શકાય તે માટે યોગનો ડેમો આપવામાં આવ્યા હતા। ઉપરાંત સિનિયર સિટીઝન માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વાસ્થ્યવર્ધક ઔષધો આપવામાં આવી હતી। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે સરકારી હોસ્પિટલના વૈદ્ય વાત કરીએ માહિતી આપી હતી। હું વૈદ્ય વર્થા પટેલ, વૈદ્ય પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ કચ્છ। આજરોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા અત્રે ડાયાબિટીસ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે સિનિયર સિટીઝન માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે સળગતો પ્રશ્ન છે, ડાયાબિટીસ પુષ્કળ વધી રહ્યું છે, ત્યારે આયુર્વેદ પદ્ધતિ દ્વારા ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલમાં રાખી શકાય, એની સાથે સાથે યોગ દ્વારા પણ સ્વસ્થ જીવન ગુજારી શકાય, ડાયાબિટીસને કંટ્રોલ રાખી શકાય અને સિનિયર સિટીઝન્સના લોકો પણ સ્વસ્થતા જાળવી રાખવાને માટે યોગ દ્વારા એ લોકોને પણ ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। કમ્પ્લીટલી આયુર્વેદિક નિદાન ચિકિત્સા પદ્ધતિથી અત્રે સારવાર આપવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં અમારી આજની ઓપીડીમાં 100 જેટલા વ્યક્તિઓ લાભ લઈ ચૂક્યા છે। આખો દિવસ અમારો આ કેમ્પ ચાલશે, એટલે સાંજ સુધી જે પણ લોકો આવશે એમને અમે એનો લાભ આપીશું। જેટલા પણ ડાયાબિટીસના જે દર્દીઓ છે એમને એ લોકોને કઈ રીતનો ખોરાકની જરૂરત છે, કસરતની જરૂરત છે, યોગની જરૂરત છે, એ સઘળું માર્ગદર્શન અત્રેથી આપવામાં આવે છે।